वंदे मातरम विद्यार्थी मित्रों, हूँ चौधरी योगेश भाई, श्री वशिष्ठ विद्यालय वावा चित्र शिक्षक तरीके चित्र विषय सीखू छु। आज आपणे धोरण 8 नी अंदर भात चित्र दोरशु अने भात चित्र नी अंदर आपणे आकार लई आव्या छे फूल अने पानना आकार। आपणे सौप्रथम आ चित्र दोरवा माटे समचोरस दोरवानो छे अने ए चोरस दोरवा माटे आपणे 15 बाय 15 सेंटीमीटर नो चोरस दोरवानो छे। समचोरस नो माप छे 15 बाय 15 सेंटीमीटर। तमारे आ मापनो चोरस दोरी देवानो छे अने त्यारबाद आपणी पासे जे बुक छे ए मुजब अथवा तो तमारे अलग रीते एने दोरवा छे गोठववा छे तो ए रीते पण तमे दोरी शको छो। जो અહીંયા આ ચિત્ર દેખાય છે એ મુજબ આપણે દોરશું। અહીંયા વધારાના નમૂના પણ એક આપેલો છે નાનો એવો, એને પણ તમે આ રીતે દોરી શકો છો કોઈ પણ એક। પણ દોર્યા પછી એની અંદર આપણે રંગ કાર્ય કરવા જળરંગનો ઉપયોગ કરવાનો છે। તો સૌ પ્રથમ આપણે ફૂલ અને પાનના આકારો દોરશું। ચોરસ દોરી દેવાનો છે પહેલાં કાગળની અંદર બરાબર વચ્ચોવચ અને ત્યારબાદ આપણે એના આકારો જે છે દોરશો ચોપડી મુજબ। તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાંદડાના જે આકારો છે એ દોરાઈ ગયા છે, હવે આપણે ફૂલની આકૃતિ દોરશું। તો અહીંયા જોઈ શકો છો પાંદડા દોરાઈ ગયા છે, હવે ઉપરથી આપણે આકારો અવલોકન થાય એ રીતે ફૂલો દોરવાના છે। એક આકાર આપણે દોરી દીધો છે, હવે બીજો આકાર દોરીએ। તો જો આ બીજા ફૂલની આકૃતિ પણ આપણે દોરાવી દઈએ છીએ। તો જો વિદ્યાર્થી મિત્રો, બધી આકૃતિ એટલે કે ત્રણ ફૂલ અને બાકીના જે પાંદડા છે એની આકૃતિ આપણે દોરાઈ ગઈ છે। હવે આની અંદર શું કરશું? સૌ પ્રથમ તો કે આની અંદર આપણે અલગ અલગ જે રંગ કાઢ્યા છે બુકમાં દર્શાવ્યું છે મુજબ અથવા તો આપણે મન પસંદગીના રંગો પણ કરી શકીએ, વાંધો નહીં। તો સૌ પ્રથમ આપણે રંગ કાર્ય કરવાનું છે। રંગ કાર્ય કરીને પછી તમારે ઉપરથી અલગ અલગ સ્કેચ પેન અથવા તો પોસ્ટર કલર દ્વારા તમારે ટેક્સચર ટેકનિક કરવાનું છે। જો અલગ અલગ ભાગની અંદર જે ટેક્સચર ટેકનિક કર્યું છે એ તમે જોઈ શકો છો। તો એ પ્રકારે ટેક્સચર ટેકનિક રંગ કાર્ય કરીને પછી સ્કેચ પેન વડે અથવા તો પોસ્ટર કલર વડે આપણે કરવાનો છે।
તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે રંગ કાર્ય કર્યા પછી સ્કેચ પેન વડે અથવા તો પોસ્ટર કલર વડે તમને જે ટેક્સચર જેટલો વ્યવસ્થિત બને એટલા ડોટ કરી બીજી જે લાઇનિંગ કેલિગ્રાફી છે એ એ પ્રકારનું ટેક્સચર ટેકનિક કે કેલિગ્રાફી કરીને તમે આ ભાત ચિત્ર જે છે એને વધારે સુંદર બનાવી શકો છો તો દરેક વિદ્યાર્થીને આજના આ વિષયમાં ખૂબ જ મજા આવી હશે તો હું આશા રાખું છું કે તમે પણ આ પ્રકારે સરસ મજાનું ભાત ચિત્ર દોરી અને રંગ કાર્ય કરી અને આ કાર્ય પૂર્ણ કરશો તો અહીંયા આજે આપણે આ પૂર્ણ કરીએ જય હિન્દ જય ભારત